वेलकम बेक समाचार में आगे बात करिए तो जेतपुर थी मात्र 10 किलोमीटर ना अंतरे आवेला ने 750 वस्तु धरावतु नवी साकणी गामना लोको पशुपालन ने खेतीना व्यवसायनी साथे संकळायेला छे। गामना पशुपालकों ने सवार सांज खेतरोमां एकल दोकल जवानु होय छे त्यारे बहन दीकरीओनी सलामती तेमज चोरी सहितना बनावोने रोकवा माटे ग्राम पंचायत द्वारा गाममां सीसीटीवी लगावानो निर्णय करवामां आव्यो हतो। राधिकाबेन ठुम्मर अने ग्रामजनोए मत आपीने चूंटातानी साथे ज सरकारनी नाणापंच योजनामांथी गामना तमाम प्रवेश द्वार पर जाहेर विस्तार अने जाहेर मार्गो पर तीसरी आंख समान 32 सीसीटीवी कैमेरानी सुरक्षा गोठवामां आवी छे जेमनो खर्च 7 लाख रूपया जेटलो थयो छे। अघटित घटनाओ बनती होय छे, दिवसे पण चोरીઓની ઘટના બનતી હોય છે, દિવસે કોઈ મહિલાઓ ઉપર અમાનુષી અત્યાચારો થતા હોય છે। આ બધાયમાંથી ગામને બચાવવા માટે કોઈ અઘટિત ઘટના ન બને, કોઈ ચોરીની ઘટના ન બને, મહિલાઓ ઉપર અત્યાચાર ન થાય એના માટેથી નવી સાકડી ગામને બચાવવા માટેથી નવી સાકડી ગામના પાદરની એન્ટ્રીથી લઈ અને ગામની તમામ શેરીઓને સીસીટીવી કેમેરાથી સજ્જ કરી છે। કારણ કે એક ગામ સુરક્ષિત બને, આજે સમજી લો કે ગામડાઓની અંદર મોસ્ટઓફલી બધા ખેતી કરતા હોય છે, એટલે ભાઈઓ બધા ખેતરોની અંદર જતા રહે તો દિવસે ખાલી મહિલાઓ હોય છે, તો મહિલાઓની સુરક્ષાનું કો શું, અજાણ્યા માણસો કોઈ આવે ઘરની અંદર ચોરી કરે લૂંટફાટ કરે, આજે સમય બહુ વિપરીત આવતો જાય છે। ત્યારે ગામને સુરક્ષિત બનાવવા માટેથી નવી સાકડી ગામના ઉપસરપંચ સરપંચ અને તમામ યુવાનોએ નક્કી કર્યું કે આપણે ગામને સીસીટીવી કેમેરાથી સજ્જ કરીએ। ગુજરાતનું આ પહેલું ગામ એવું છે મારા માનવા પ્રમાણે કે સંપૂર્ણ ગામ સીસીટીવી કેમેરાથી સજ્જ છે। બીજું કે આ સીસીટીવી કેમેરાને લગાડવા માટે આશરે 7 લાખ રૂપિયા જેવો ખર્ચો થયેલો છે। સીસીટીવી કેમેરા મૂકવાથી અમારા ગામમાં ચોર ચોરી કરી ન શકે અને કોઈ પણ અજાણ્યો માણસ આવે તો અમને ખબર પડે છે અને ગામના જે આ યુવાન સરપંચો છે તેણે આ સારું કાર્ય કર્યું છે। હાલની પરિસ્થિતિ જોતા ચોરીના બનાવ થાય બહુ થઈ રહ્યા છે, તો આ એક ગામ માટે સેફ્ટીની વાત છે કે આપણું ગામ સેફ છે અને કોઈ આવારા તત્વ જ્યારે અત્યારે ઉનાળાનો સમય છે તો બપોરે બધા આરામમાં હોય ત્યારે કોઈ આવારા તત્વ ગામમાં આવે તો એ જોઈ શકાય છે।